ગુજરાતમાં ડીએપી ખાતરનો કકળાટ યથાવત જોવા મળ્યો છે. અરવલ્લીના મેઘરજમાં ડીએપી ખાતરની અછતથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ખાતર માટે વહેલી સવારથી ખેડૂતોએ લાઈન લગાવી હતી. સવારથી સાંજ સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં ડીએપી ખાતર નથી મળી રહ્યું. રવિ પાક માટે ડીએપી ખાતરની તાતી જરૂરિયાત છે. ખાતરના અભાવના કારણે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. વહેલી તકે ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખેડૂતોમાં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે. ડીએપી ખાતર ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગુજરાતમાં ડીએપી ખાતરનો કકળાટ યથાવત જોવા મળી રહ્યો છે. અરવલ્લીના મેઘરજમાં ડીએપી ખાતરની અછતથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખાતર માટે વહેલી સવારથી ખેડૂતો લાઈનમાં ઉભા રહી રહ્યા છે. સવારથી સાંજ સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં ડીએપી ખાતર નથી મળી રહ્યું. રવિ પાક માટે ડીએપી ખાતરની તાતી જરૂરિયાત છે. ખાતરના અભાવે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. વહેલી તકે ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા મહર્ષ ઉપાધ્યાય. જી મહર્ષ, ડીએપી ખાતરની અછતના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે, પાકને નુકસાનની ભીતિ. જી ચોક્કસથી બનશી. આજે ડીએપી ખાતરની જે અછત છે, અછત સરકારી મિસમેનેજમેન્ટના કારણે જ ઊભી થઈ છે અને તેના કારણે જ ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. એક તરફ શિયાળા પાકની સરકારે જાહેરાત કરી છે કે શિયાળુ પાક અત્યારે વાતાવરણને અનુકૂળ ન હોવાથી ખેડૂતો બિયારણ રોપે નહીં, અને એક બાજુ જેમણે બિયારણ રોપેલું છે તેમને ખાતર નથી મળી રહ્યું. બ્લેકની અંદર અરવલ્લી જિલ્લામાં બ્લેક માર્કેટ ચાલી રહ્યું છે. ખાતરનું 1850 રૂપે ખાતર વેચાઈ રહ્યું છે. જ્યારે ખેડૂતો સરકારી જગ્યા ઉપર ખાતર ખરીદવા જાય છે ત્યારે તેમને ખાતર મળી નથી રહ્યું, અને બીજી તરફ બજારમાં કાળાબજારી પણ થઈ રહી છે. હવે જોવું એ રહ્યું કે આ ખેડૂતોને ક્યારે પૂરતું ખાતર મળે છે અને ક્યારે પોતાનું જે નુકસાન છે નુકસાનની ભરપાઈ ખેતી કરીને કેવી રીતે કરે છે. જી મહર્ષ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.